તો મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. સુરતમાં ટ્યુશન ક્લાસમાં લાગેલી આગ બાદ વડોદરામાં પણ તપાસમાં આદેશ અપાયા છે. મેયર અને ફાયર વિભાગના અધિકારીઓને તપાસ માટે આદેશ અપાયા છે. તો તમામ ટ્યુશન ક્લાસમાં ફાયર સેફ્ટીની પણ તપાસ કરવામાં આવશે. જે રીતે સુરતમાં ટ્યુશન ક્લાસમાં આગ લાગી તેને જોતા હવે આ પગલાં લેવામાં આવી રહ્યા છે. મેયર અને ફાયર વિભાગના અધિકારીઓને તાત્કાલિક ધોરણે આદેશ અપાયા છે કે તમામ ટ્યુશન ક્લાસમાં ફાયર સેફ્ટી માટેના તમામ સાધનો હોવા જોઈએ. તો મહત્વપૂર્ણ સમાચાર કે સુરતમાં ટ્યુશન ક્લાસમાં આગ લાગ્યા બાદ હવે વડોદરામાં પણ આ અંગે તપાસના આદેશ અપાયા છે. મેયર અને ફાયર વિભાગના અધિકારીઓને તપાસના આદેશ આપવામાં આવે છે અને ખાસ કરીને તમામ ટ્યુશન ક્લાસમાં ફાયર સેફ્ટીની તપાસ પણ કરવામાં આવે તેવા આદેશ અપાયા છે. તા વિશે વધુ વાતચીત કરીશું TV9 સંવાદદાતા અમિત પટેલ સાથે. જી અમિત, તમામ ટ્યુશન ક્લાસમાં ફાયર સેફ્ટીની તપાસ કરવામાં આવશે, શું છે વધુ વિગતો? બિલકુલ, જે રીતે સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં આગ લાગી ત્યારબાદ એક બાળક મોતને ઘાટ પણ ઉતર્યું, આખી જે ગંભીર ઘટના સામે આવી હતી તેના પડઘા હવે રાજ્યના અન્ય શહેરોની જે કોર્પોરેશન છે તેમાં પડ્યા છે. વડોદરા કોર્પોરેશનના માન્ય જે મેયર છે જિગીસાબેન શેઠ, તેઓએ પણ તપાસના આદેશ આપ્યા છે અને ફાયર બ્રિગેડ હોય કે અન્ય અધિકારીઓ તમામને એ આદેશ આપ્યા છે કે વડોદરા શહેરમાં જેટલા પણ ટ્યુશન ક્લાસીસ જે બિલ્ડિંગોમાં ચાલે છે એ બિલ્ડિંગોની તપાસ કરવામાં આવે, તેની ફાયર સેફ્ટી છે કે કેમ. આ જ મુદ્દે આપણી સાથે વાતચીત કરવા માટે ઉપસ્થિત છે મેયર જિગીસાબેન. મેડમ, જે પ્રકારે આપે આદેશ આપે છે, કયા પ્રકારના આદેશ આપે છે અને આદેશ આપવાની જરૂર કેમ પડી? સુરતની જે ઘટના બની એક ચોંકાવનારી ઘટના છે અને એના પરથી આપણને ખ્યાલ આવે છે કે ઘણી જગ્યાએ, માનો કે કોઈ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હોય કે કોઈ નાના ઘરો હોય કે ક્યાંય પણ ટ્યુશન ક્લાસીસ ચાલે છે. હવે પહેલી વાત તો એમણે કંઈ પરમિશન લીધી છે કે એમને એમ કરે છે એ બી તપાસ થશે. બીજું કે જ્યાં જ્યાં આવા ટ્યુશન ક્લાસીસ ચાલે છે એ બધી જગ્યાએ ફાયર ઓફિસર જે ચીફ છે એમને કહ્યું કે મિટિંગ કરીને તમારા બધા અધિકારીઓને સૂચના આપી દો કે 2 દિવસની અંદર આપણને રિપોર્ટ કરે કે ક્યાં ક્યાં આવા ક્લાસીસ ચાલે છે. એમની પાસે આના ફાયરના સાધનો તો ચોક્કસપણે નહીં જ હોય, તો એને માટે બી વ્યવસ્થા શું કરવી એ બી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવશે. અને આ જે ત્યાં આગળ જે એક બનાવ બન્યો એ મારા ખ્યાલથી એક મલ્ટી સ્ટોરીમાં કે એમાં બન્યો, તો માત્ર ને માત્ર એની NOC ચકાસવાનું એ અગત્યનું નથી, પરંતુ એની સાથે એની પાસે એસ્કેપના રૂટ છે કે નહીં એ પણ અગત્યનું છે. કારણ કે નાની જગ્યા હોય અને એક જ બારણું હોય એમાંથી જે એસ્કેપ થવાતું હોય અથવા બારીઓ પણ સરખી ના હોય તો જે કાર્બન મોનોક્સાઇડ ભેગો થાય એ પણ બહાર ન જાય, એટલે આપણે એ પણ તપાસવા કહ્યું છે. અને મેં કહ્યું એમ કે એની ઓક્યુપન્સીનું જે શું સ્ટેટસ છે એ તપાસવામાં આવશે. અને ફાયરના જે ઇક્વિપમેન્ટ મૂક્યા છે એ વર્કિંગ કન્ડિશનમાં છે કે કેમ, અને સાથે સાથે જો કંઈ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ હોય તો કોઈને ચલાવતા આવડે છે કે નહીં એ પણ જોવું અગત્યનું. પણ બેન, આપને ખબર છે કે વડોદરા ફાયર બ્રિગેડની અંદર જે ચીફ ઓફિસર છે તેમની જગ્યા ખાલી છે. અત્યારે જે ચીફ ઓફિસર છે, ઇન્ચાર્જ ચીફ ઓફિસર છે, માત્ર 10 દિવસમાં તેમની જે રિટાયર થઈ જવાના છે, તો સ્ટાફની પણ ખૂબ જ અછત છે. તો આવી અછતવાળા જે સંજોગોની અંદર કેવી રીતે કામગીરી ફાયર બ્રિગેડ કરવાના છે એ પણ જોઈ લઈશું કે ક્યાંક અછત છે એને પૂરવાની કોશિશ કરીશું. કેટલી ગંભીર બાબત માનો છો? કારણ કે જ્યાં નાના બાળકો અથવા તો વિદ્યાર્થીઓ ભણતા હોય અને ફાયર સેફ્ટીની સુવિધા ના હોય, તો કેટલી ગંભીર બાબત આપ માનો છો અને આવા જે તત્વો હશે તેમના સામે કયા પ્રકારની કાર્યવાહી થશે? હું આપના માધ્યમ દ્વારા જે કોઈ આવા ક્લાસીસ ચલાવે છે એમને પણ એક સજેશન આપવા માગું છું કે તમે ક્લાસીસ ચલાવો, તમને જરૂરી છે, તમારે પોતાને એ રીતે તમારો નિર્વાહ કરવો છે, એટલે ક્લાસ ચલાવે એમાં કશું ખોટું નથી, પરંતુ જ્યારે ક્લાસ ચલાવે ત્યારે બાળકોની સેફ્ટી માટેનો પણ એણે વિચાર કરવો જોઈએ. કોઈનું બાળક એ મારું પોતાનું બાળક છે અને એ આવી કન્જેસ્ટેડ જગ્યામાં જાય તો શું થાય એ વિચારીને એણે પણ સેફ્ટીના મેઝર્સ અપનાવવા જોઈએ. અને સાથે સાથે કોર્પોરેશનના પણ જે નિયમો છે કે ભાઈ આવું તમે કંઈ કોમર્શિયલ એક્ટિવિટી કરો છો તો એ પણ પોતે જાણ કરવી જોઈએ, એ છુપાવવું જોઈએ નહીં. છેલ્લો સવાલ, આવી ઘટના જ્યારે રાજ્યમાં બને છે ત્યારે તમામ કોર્પોરેશન સફાળી જાગે છે અને પરિપત્રો જાહેર કરે છે, નિયમો બનાવે છે, તો આવું કેમ થાય છે? કેમ અગાઉથી આ બધી બાબતની તકેદારી રાખવામાં નથી આવતી? એઝ અ ડોક્ટર આઈ વુડ લાઈક ટુ સે કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર, પણ હવે નથી જ થયું તો જાગ્યા ત્યાંથી સવાર અને ત્યાંથી કામ કરીશું. બિલકુલ, એટલે આપે જોયું કે વડોદરાના મેયરનું સ્પષ્ટ માનવું છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, જાગ્યા ત્યાંથી સવાર, હવે અત્યારે જાગી ગયા છે, સવાર ક્યારે પડે છે તે જોવાનું રહે છે. જી જી અમિત, સમગ્ર માહિતી બદલ આભાર. તો વડોદરાના તમામ ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીની તપાસ કરવામાં આવશે. સુરતમાં જે આગજનીની ઘટના બની અને ત્યારબાદ તેના પગલે હવે વડોદરામાં પણ તમામ ટ્યુશન ક્લાસમાં ફાયર સેફ્ટીના સાધનોની તપાસ કરવામાં આવશે અને તેની એડવાઇઝરી પણ જાહેર કરાશે.